ભુજના મહત્વના કહી શકાય તેવા ભુજોડી ઓવરબ્રિજમાં પ્રથમ વરસાદે અનેક જગ્યાએ તિરાડો જોવા મળી, ક્યાંક ગાબડા જોવા મળ્યા. નબળી કામગીરીની પોલ પાતળી થઈ જતા અફડા તફડી. વિજય ધવલ ઠક્કરનો એક વિસ્તૃત અહેવાલ. 10 વર્ષ સુધી અટકેલું ભુજોડી ઓવરબ્રિજનું કામ ચૂંટણી આવે તે પહેલાં આટો બિદાઈ અને ઉદઘાટન તો કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે ઉદઘાટન કર્યું જે સ્થિતિમાં કામ થતું હતું ત્યાં ક્યાંક ને ક્યાંક કોમેન્ટ થતી જોવા મળતી હતી કે ગમે ત્યારે વરસાદમાં આ પુલમાં ગાબડા પડશે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવી દહેશત હતી. આજે ભુજમાં આ પ્રથમ વરસાદે આ દહેશત સાચી પડી અને ભુજોડી ઓવરબ્રિજમાં ઠેક ઠેકાણે અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે. 10 વર્ષ સુધી રાહ જોડાયા બાદ ભુજોડી ઓવરબ્રિજનો મુદ્દો ખૂબ જ ગાજ્યો હતો. ઉતાવળે કામ કરી અને આ કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું. 1.25 કિલોમીટર લંબાઈ અને 17 મીટરની ઊંચાઈવાળો આ પુલ વાહનો માટે ખુલ્લો મુકાયો હતો. પુલને બનાવવા માટે કરીબ 75 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 દિવસના ભારે વરસાદના કારણે આ સમગ્ર ઘટના સપાટી ઉપર આવી છે અને જે ગાઉ દેશસત સેવાઈ હતી એ દેશસત આખરે સપાટી ઉપર આવી છે અને અનેક જગ્યાએ તિરાડો પડી ગઈ છે, અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા થાગળથીગળ કરીને મરામત કરવાના પ્રયત્નો આજ સવારથી શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ વરસાદની આગાહી છે ત્યારે આ પુલ કેટલો બિસ્માર બનશે તે જોવાનું રહ્યું. સૌથી મહત્વની એક વાત એ છે કે અમારા પ્રતિનિધિએ જ્યારે પુલની સત્તાવાર મુલાકાત લીધી ત્યારે ત્યાંના સ્થાનિક જવાબદાર અધિકારી લાજવાને બદલે ગાજવામાં પડ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો અને મીડિયાને કોઓપરેટ કરવાને બદલે ઉલટા સુલટી વાત કરી અને વાતને ઘુમાવવાનો જે પ્રયત્ન કરવામાં આવતો તે ખરેખર નિંદનીય છે, દુઃખદ છે. બાંધકામ વિભાગના મંત્રી પૂર્ણેશ મૌર્યએ આ સમગ્ર ઘટનાની તપાસ જાહેર કરવી જોઈએ અને ખાસ કરીને જે લાજવાને બદલે ગાજવા જેવું સરકારી તંત્રને તેમના નીચેના સ્ટાફ કરે છે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવી પણ માગણીઓ ઉઠવા પામી હતી. સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ 5 દિવસ વરસાદની આગાહી છે ત્યારે પુલમાં કેટલું નુકસાન થશે તે આવતા દિવસો કહેશે, પરંતુ પુલનું જે નબળું કામ થયું છે અને નબળું કામ પ્રથમ વરસાદે સપાટી ઉપર આવી ગયું છે ત્યારે તપાસ થાય અને કસૂરવાન સામે પગલાં લેવામાં આવે તે પણ ખૂબ જ અનિવાર્ય બન્યું છે.